પ્રકરણ આઠ જ્ઞાન પીપાસા પ્રસંગ એક સિદ્ધપુરના મેળામાં ભગવી કંથાઓને જાણે કે મહાસાગર ઉમટ્યો છે હોળો બાળક પોતાના ગુરુપદને યોગ્ય એવા કોઈ યોગીરાજને ઢૂંઢી રહ્યો છે રોજ રોજ વીસ વીસ ગાઉની મજલ કાપતો એ અરણ્યો વિંધીને આવી પહોંચ્યો છે અચાનક એના બાવળા ઉપર એક વજ્ર પંજો પડ્યો ઊંચું જુએ ત્યાં પોતાના પિતા કુલાંગાર તે મારો વંશ લજાવ્યો એવા કંઈ કંઈ વચન પુષ્પોની વૃષ્ટિ કૂપાયેલા પિતાની જીભમાંથી ચાલવા લાગી બાળકનું માથું નીચે ઢળી રહ્યું એની પાપણો ધરતી ખોતરવા માંડી આખરે ન સહેવાયું ત્યારે દોડીને પિતાના પગ ઝાલી લીધા છળભરે જવાબ દીધો કે હવે હું નહીં કરું પિતાએ તો દીકરાને માથે કડક ચોકી જ લગાવી દીધી રાત્રિને ત્રીજે પહોરે ઝોલા ખાતા પહેરી ઘરોને લઘુશંકા કરવા જાઉં છું એવું સમજાવી એ નવયુગનો ગૌતમ ચાલી નીકળ્યો લોટા સાથે બાકીની રાત એક દેવાલયના ઘુમ્મટ પર ચડીને વિતાવી રાત્રિભર તારાઓની સાથે જાણે ગુપ્ત વાર્તા ચલાવી પ્રભાતે સંસારની છેલ્લી ગાંઠ છોડી નાખીને એણે દુનિયાની બહાર દોડ દીધી પ્રસંગ બે આ કુડી કાયાનું પિંજરું હવે ક્યાં સુધી વેઠવું દેહ પાડી નાખું તો હિમાલયના હિમભર્યા શિખર પર જઈને ગાત્રોને ગાળી નાખું તો ના ના જીતવા એકવાર તો આ દેહ દ્વારા પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લઉં અંદરના મોડ મહેલ સાફ કરી નાખ્યું અને હિમાળે સા સારું ગળું લોકોના દુઃખોની સળગતી ભઠ્ઠીમાં જ કાં જંપલાવું ચાલ આત્મારામ ચાલો આ પહાડી શિખરો ઉપરથી ધરતીના સબળતા માનવીઓને વચ્ચે પ્રસંગ ત્રણ સાગરથી ઉતરીને યુવાન યોગી જ્ઞાનની શોધમાં ચાલ્યો આપઘાતના મનસુબા છોડી દીધા પણ પુસ્તકોના લફરા હજુ લાગ્યા હતા ગંગાના કિનારા ઉપર એ પોથીઓના પાંદડા ઉખેડતા ઉખેડતા યોગ્યાભ્યાસના અટપટા કોયડા ને નાડી ચક્રના લાંબા વર્ણનો વાંચ્યા એની બુદ્ધિની સરાણ પર એ નાળીચક્રનો વિષય ચડી ગયો અંતરમાં સંદેહ જાગ્યો અને જ્ઞાનની સળગતી પ્યાસ એમથી શે શાંત થાય એક દિવસ ગંગાના નીરમાં એક મળતું તરતું જાય છે પોથીઓના થોથાને કિનારે મેલી શોધકે પ્રવાહમાં ઝંપલાવ્યું સબને બહાર ખેંચી આણ્યું ચપ્પુ લઈને ચીરી જોયું ચીરીને હૃદયનો ભાગ બહાર કાઢ્યો એની આકૃતિ સ્વરૂપ અને લંબાઈ પહોળાઈ પુસ્તકોના વર્ણનોની સાથે મેળવી જોયા પુસ્તકના વર્ણનોની સાથે બીજા પ્રત્યેક અંગની સરખામણી કરી પણ પુસ્તકોમાં લખેલા પહેલાં નાડી ચક્રના બયાન સાથે દેહના ચક્રનો મેળ ન જ મળ્યો પુસ્તકને તુરત જ તોડી ફાડી એ સબની સાથે જ પાણીમાં પધરાવી દીધું બુદ્ધિનો વિજય થઈ ગયો પ્રસંગ ચાર સોળસોળ વર્ષના રજળપાટને અંતે છત્રીસમા વર્ષની વયે ગુરુ જ્ઞાનને માટે તલસતા એ દયાનંદને ગુરુ લાદ્યા ગુરુ વિરજાનંદની સેવા એ તો તલવારની ધાર જેવી હતી અંધ ગુરુજી દુર્વાસાનો જ અવતાર હતા ધમકાવે ગાળો ભાંડે મારે અને પીટે એક દિવસ તો દયાનંદને માત્ર અમુક પાઠ ન આવડવાને કારણે વિરજાનંદજીએ પિત્તો ગુમાવ્યો ક્રોધાંત બનીને એમણે દયાનંદને લાકડી ઠઠાડી દયાનંદજીના હાથ ઉપર ફૂટ થઈ લોહી વહેવા લાગ્યું પરંતુ સત્યનો શોધક એટલેથી કેમ છેડાય બે હાથ જોડીને સુકમળ અવાજે એ બોલ્યા મહારાજ મારું શરીર કઠોળ છે એટલે મને મારતા તો ઉલટો આપનો સુવાળ હાથ સમસમી ગયો હશે મને આપ ન મારો કેમ કે આપને ઈજા થાય છે પ્રસંગ પાંચ દંડીજી નામના શિષ્યે ગુરુજીને એમની નિર્દયતા બદલ ઠપકો દીધો ભોળા ઓલિયા જેવા ગુરુને પોતાની ભૂલનું ભાન થયું પસ્તાયા બોલ્યા કે ભાઈ હવે પછી હું એને નહીં મારું દયાનંદને આ વાતની જાણ થતાં જ એમણે જઈને દંડીજીને કહ્યું શા માટે ગુરુજીને તમે મારે વાસ્તે ઠપકો દીધો ગુરુજી શું કોઈ મને દ્વેષથી મારે છે એ તો કુંભાર જેમ માટીની ટીપી ટીપી તેમાંથી સુંદર ઘાટ બનાવે છે તેમ મને પણ મનુષ્ય બનાવવા માટે જ શિક્ષા કરી રહ્યા છે એ લાકડીના પ્રહારનો ડાઘ દયાનંદજીના હાથ ઉપર જીવનભર રહ્યો અને જ્યારે ત્યારે પોતાની દૃષ્ટિ ત્યાં પડતી ત્યારે ત્યારે પોતાના ગુરુજીના ઉપકારોની સ્મૃતિઓથી એમનું અંતર ગદગદિત થઈ જતું હતું પ્રસંગ છ ગુરુજીના સ્વભાવની ધકધકતી ભઠ્ઠીમાં અઢી વર્ષ સુધી તવાઈ તવાઈને એક કંચન નિર્મળ બની ગયું રહ્યા સહ્યા પાપની પણ ભસ્મ થઈ ગઈ અઢી વર્ષનો અભ્યાસ પૂરો થતાં સ્વામીજીએ ગુરુને ચરણે પડીને વિદાય માગી કે મહારાજ મારા રોમે રોપ આપને ધન્યવાદ દઈ રહ્યા છે આપે મને સાચું વિદ્યાદાન દીધું છે હું તેટન માટે આપની આજ્ઞા લેવા આવ્યો છું હું આપને ગુરુદક્ષિણામાં શું આપું મારી પાસે રાતી પાઈ પણ નથી આ ચપટી લવિંગ છે તે આપના ચરણોમાં ધરું છું દયાનંદજીના મસ્તક ઉપર શીતળ હાથ મેલીને ગુરુજી ગદગદ કંઠે બોલ્યા બેટા મેં તને બહુ જ સંત આપ્યો છે હવે મને તારા સરખા તેજસ્વી અને સાગરપેટો શિષ્ય ક્યાં મળવાનો હતો જા બેટા તારી મંગળકામનાઓ પૂરી થજો મારે તારી ગુરુદક્ષિણા ન જોઈએ ગુરુદક્ષિણામાં હું ફક્ત એટલું જ માગી લઉં છું કે હે વત્સ તું આ દુઃખી ભારત વર્ષની સેવા કરજે ગુરુની મહત્તાનું રટણ કરતા દયાનંદ સંસારની રણવાટમાં ચાલી નીકળ્યો હજાર વર્ષ થયા અબોલ બની ગયેલા ગંગાજીના કિનારા ઉપર ફરીવાર શુદ્ધ વેદો મંત્રો ગુંજી ઉઠ્યા છે ઋષિમુનિઓના વારસદાર વીર દયાનંદ રાજપૂતોના ગામડે ગામડા ચીરતો ઘૂમે છે ચાલીસ ચાલીસ પચાસ પચાસ રાજપૂતો પંક્તિમાં ગોઠવાઈને તીરે ખડા થાય છે એ તમામને પવિત્ર પહેરાવતા દયાનંદજી ગાયત્રીના સિંહનાદ ગજાવે છે અને કેટલોય કાળ વીત્યા પછી પહેલી જ વાર સંસ્કૃતિ માતાના સ્તન પરથી દૂધ ફેંકાયેલા ધાવણાની સહાય સંતાનો સરખી સ્ત્રી જાતિને આજે ગાયત્રી જપ કરવાનો અધિકાર પણ મહર્ષિ દયાનંદે જ અર્પણ કર્યો